ઓમ પબ્લિક સ્કૂલ ચાણસમાં તરફથી આ ઓનલાઈન ક્લાસ ને ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, જોઈએ ધોરણ 12માં ચેપ્ટર નંબર 3 સેમ ઇન્ડર આપણે સ્વાધ્યાય 3.2 ની અમુક એક્ઝામ્પલ આગળ ગણ્યા હતા. હવે એ સ્વાધ્યાય 3.2 માં આગળ વધતા આપણે જોઈએ દાખલા નંબર 19 ની રકમ કે જે તમને અહીં આપી છે કે કોઈ એક ટ્રસ્ટ છે, ટ્રસ્ટ જોડે 30,000 રૂપિયાનું ભંડોળ છે, 30,000 રૂપિયા એમના જોડે ફર્યા છે. હવે બોન્ડ ની અંદર જયારે આ રૂપિયાનું રોકાણ કરવું છે તો બે પ્રકારના બોન્ડ આપેલા છે, બોન્ડ નંબર 1 અને બોન્ડ નંબર 2. તો બોન્ડ નંબર 1 ની અંદર વાર્ષિક વ્યાજ તમને 5% લેખે અને બોન્ડ 2 માં વાર્ષિક વ્યાજ 7% લેખે તમને આપવામાં આવે છે. તો જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1,800 રૂપિયા અને બીજામાં બી કરીને આ જે પેટા દાખલા નંબર 2 આપે છે એમાં 2,000 રૂપિયા મેળવવું હોય તો કયા બોન્ડમાં કેટલું રોકાણ કરવું પડશે? તો ટ્રસ્ટ ને હવે ટ્રસ્ટ પાસે બે ઓપ્શન છે, બોન્ડ 1 ને બોન્ડ 2. બોન્ડ 1 માં 5% અને બોન્ડ 2 માં 7% વાર્ષિક વ્યાજ મળે છે. હવે 30,000 રૂપિયાની અંદર અમુક રકમ આપણે 5% લેખે મૂકવાની થાય અને અમુક રકમ 7% લેખે મૂકવાની થાય અને વાર્ષિક વ્યાજ આપણે કેટલું મેળવવાનું છે? 1,800 રૂપિયા મેળવવાનું છે. તો કયા બોન્ડમાં કેટલી રકમ મૂકવી એ આપણે શ્રેણીની મદદથી તમને શોધવાનું કહ્યું છે. અહીંયા ફક્ત શ્રેણીનો જ ઉપયોગ કરવાનો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે કે એ અને બી એવા બે દાખલા તમને આપ્યા છે, એના બેન્ડનું કોમન પહેલા આપણે લખી દઈએ કે ધારો કે પ્રથમ પ્રકારના બોન્ડમાં 1 રૂપિયાનું રોકાણ થાય છે, અથવા 1 રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે જો પહેલા બોન્ડમાં 1 રૂપિયાનું રોકાણ કરવામાં આવશે તો બીજા બોન્ડમાં વિદ્યાર્થી મિત્રો 30,000 - 1 એટલે કે 30,000 - 1 રૂપિયા જેટલું રોકાણ કરવાનું રહેશે. તો જોઈએ અહીં આપણે કોઠું દર્શાવી દઈએ જેથી કરીને તમને રકમ સમજવામાં ખૂબ સરળતા રહેશે. તો અહીંયા એક કોઠું મેં દર્શાવ્યું છે, બોન્ડના પ્રકાર 1 અને 2. રોકાણની રકમ, ધારો કે આપણે જોયું પહેલા જ કહ્યું કે પહેલા પ્રકારના બોન્ડમાં 1 રૂપિયાનું રોકાણ થાય છે તો 1 અને બીજા પ્રકારના બોન્ડમાં 30,000 - 1 રૂપિયા જેટલું રોકાણ થાય છે તો 1 અને 30,000 - 1. હવે મળતું વ્યાજ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલામાં આપણને 5% લેખે મળે છે, એટલે 5x/100. ઓકે, PRN/100. તો પી એટલે વ્યાજ મુદ્દલ જે હોય તો એ મુદ્દલ અહીંયા આપી છે 1 રૂપિયા, તો 1. અહીંયા આર એટલે 5%, તો 5 અને એન ની મલિક આપી છે 100, તો 5x/100 એટલું તમને વ્યાજ મળશે. જ્યારે બીજા પ્રકારના બોન્ડમાં 30,000 - 1 તો અહીંયા 7% લેખે વ્યાજ મળવાનું છે, તો 7 કૌંસમાં 30,000 - 1 100. તો આપણને એ પણ PRN/100 મુજબ અહીંયા રકમ મળી જશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણે બંને પ્રકારના જે એ અને બી, પહેલામાં 1,800 રૂપિયા મેળવવાનું છે, બીજામાં જો 2,000 મેળવવાનું હોય તો કેટલી રકમ કયા બોન્ડમાં મૂકવી પડશે એ આપણે શોધવાનું છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો જોઈએ, અહીં પહેલા નંબરનો 1,800 રૂપિયા માટેનો દાખલો ગણું છું કે જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1,800 રૂપિયા મેળવવું હોય તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, મારે બે શ્રેણીક બનાવવા પડશે. એક શ્રેણીક હું હાર્ડ શ્રેણીક બનાવીશ, બીજો શ્રેણીક સ્તંભ શ્રેણીક બનાવીશ અને બંનેનો ગુણાકાર કરીશ તો 1 + 1 એટલે કે આપણને 1 જ આન્સર મળશે જે આપણે મેળવવાનું છે. તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, રોકાણની રકમ વાળું જે એક શ્રેણીક બનશે અને એક મળતું વ્યાજ જે છે એટલે વ્યાજના દર, વ્યાજનો દરનો એક શ્રેણીક બનાવવાનો રહેશે. તો આ પી અને આર નું બનશે, એમ બરાબર આપે છે, તો પી આર ભાગાકારમાં 100 બરાબર સામે તમને વ્યાજ મળી જશે. તો તમને આઈ બરાબર PRN/100 ખબર છે. તો આપણે વ્યાજ મુદ્દલનો એક શ્રેણીક બનાવીશું કે જેની અંદર તમને અહીંયા પૂછે એક્સ અને 30,000 - 1. તો એને હાર શ્રેણીમાં દર્શાવીએ તો 1 અને 30,000 - 1 એવો એક શ્રેણીક મળશે. બાજુમાં એક શ્રેણીક લઈશું જેની અંદર વ્યાજનો જે દર છે એનો એક શ્રેણીક, તો 5% અને 7%. તો આ બંનેનો ગુણાકાર કરવાથી મને વ્યાજ મળશે, એ વ્યાજ આપણે કેટલું મેળવવાનું છે? 1,800 રૂપિયા. તો અહીંયા 1 + 1 શ્રેણીકમાં આપણે કેટલા લખીશું? 1,800 લખશું. ફરી એક વખત જોઈએ, રોકાણની રકમનો એક શ્રેણીક જે એને હાર શ્રેણીક તરીકે દર્શાવીશું, વ્યાજનો દરનો એક શ્રેણીક જેને આપણે સ્તંભ શ્રેણીક વડે દર્શાવીશું, બંનેનો ગુણાકાર આપણને વ્યાજ આપશે, તો વ્યાજ આપણે કેટલું મેળવવાનું છે? 1,800 મેળવવાનું છે. તો અહીંયા જો એક્સ 30,000 - 1, 5% એટલે 5/100, 7% એટલે 7/100 બરાબર 1,800. તો જોઈએ હવે પહેલી આ પહેલી કોલમ એક જ છે, તો અહીંયાનો ગુણાકાર કરી x × 5x/100, તો 5x/100 વત્તા 7 × 30,000 - 1, તો 7 × 30,000 - 1/100 શ્રેણીક પૂરો, અહીંયા બીજા બરાબર શ્રેણીકમાં આપી છે 1,800. તો હવે શ્રેણીકોની સમાનતા પરથી વિદ્યાર્થી મિત્રો આપણે બંનેને સરખાવી દઈશું તો અહીંયા આવશે 5x/100 વત્તા 7 × 30,000 - 1/100 બરાબર 1,800. આ બાજુ તમને જે 1,800 આપ્યા છે એ. તો
જોઈએ આવી રીતે મિત્રો, ભાગાકારમાં જે 100 છે ગુણાકારમાં લઈ જઈએ તો અહીંયા વધશે 5x વત્તા 17 21, તો 2,10,000 માઇનસ 7x બરાબર 1,80,000. ઓકે, 1,800 ગુણ્યા 100 કરશો તો 1,80,000 મળશે. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ આ 7x ફીલ પર જશે તો પ્લસ 7x, 5x ફીલ પર જશે તો માઇનસ 5x, 2,10,000 છે માઇનસ આ 1,80,000 લાવશો તો 2,10,000 માઇનસ 1,80,000. તો મેં જરા થોડુંક અહીંયા સારું પાવાનો પ્રયત્ન કર્યો છે, સારું પાપવાનો કે 7x ફીલ પર જો 7x, 5x ફીલ પર જો માઇનસ 5x, 2,10,000 એમ લખ્યા અને 1,80,000 જ લઈએ તો એ માઇનસ 1,80,000. તો આમ 2,10,000 માઇનસ 1,80,000 કરશો તો એ જવાબ આવશે 30,000. તો 2x બરાબર 30,000, તો x બરાબર 30,000 ભાગ્યા 2 એટલે 15,000. તો આમ વિદ્યાર્થી મિત્રો x ની કિંમત આપણને 15,000 મળશે. તો પ્રથમ બોન્ડમાં રોકાણ 15,000 રૂપિયા અને બીજા બોન્ડમાં રોકાણ 30,000 માઇનસ 15,000 બરાબર 15,000 રોકેલ હશે. તો આપણે 1,800 રૂપિયા જો મેળવવું હશે તો રોકાણની કિંમત પહેલા બોન્ડમાં 15,000 અને બીજા બોન્ડમાં પણ 15,000 એ પ્રકારે આપણે રોકવા પડશે. હવે જો વાલે વિદ્યાર્થી મિત્રો આના પછીનો જે બી પ્રકારનો એક્ઝામ્પલ છે જેમાં તમને આપ્યું છે 2,000 રૂપિયા મેળવવા હોય તો, તો જો વાલે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં રકમ એમનામાં જ છે, તો આજે શરૂઆતનો જે છે આપણે જે દાખલો કરવાની શરૂઆત કરી ગયા, તો ધારો કે પ્રથમ પ્રકારના બોન્ડમાં 100 રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે એ એમને છે, કોઠો પણ એમને જશે કારણ કે 5% અને 7% જે કન્ડિશન છે એ આધારિત છે, એ બદલાશે નહીં. પણ અહીંયા મેં જે એ લખ્યું છે ત્યાં આપણને બી લખીશું, અને જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 2,000 રૂપિયા મેળવવું હોય તો અહીંયા એક્સ 30,000 માઇનસ એક્સ 5%, 7%, અને અહીંયા 1,800 ને બદલે વિદ્યાર્થી મિત્રો 2,000 આવશે, અહીંયા 1,800 ની જગ્યાએ 2,000 આવશે, અહીંયા પણ 1,800 ની જગ્યાએ 2,000 આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2,000 ગુણ્યા 100 થશે એટલે એ રકમ થશે 2,00,000. ઓકે, એ રકમ થશે 2,00,000 રૂપિયા. તો 2,00,000 અને આ બાજુ ડાબી બાજુ રાખશું તો એમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો એ તમારી રીતે તમે ગણવાનો પ્રયત્ન કરશો તો તમને એ અનુરૂપ એક્સ ની કિંમત મળશે, અને પછી 30,000 માંથી એક્સ બાદ કરતા તમને બીજા બોન્ડની પણ રકમ મળી જશે. તો જે એ પ્રકારનો દાખલો આપણે અહીંયા ગણ્યો છે, બી પ્રકારનો દાખલો જે 1,800 આપણે ગણ્યો અને 2,000 વાળો તમારે જાતે ગણવાનો રહેશે. આ જ મેથડ છે, ફક્ત 1,800 ની જગ્યાએ કેટલા મૂકવાના રહેશે, 2,000 મૂકવાના રહેશે. તો એ તમે ગણીને મને મોકલાવજો. બીજું કે જો એ ગણતા તમને કોઈ તકલીફ પડશે તો પછી આપણે તમને જે પણ તકલીફ પડી હશે એને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે તો આના સાથે આપણે દાખલામાં 19 કમ્પ્લીટ કરીએ છીએ. એ અને બીમાં એ મેં ગણી દીધો, બી તમારે જાતે કરવાનું રહેશે. તો આ રીતે એકને હાર સૈનિક અને એકને સ્તંભ સૈનિક તરીકે દર્શાવીએ, તો આવા ખૂબ પ્રશ્નોનો જવાબ તમે ખૂબ સરળતાથી મેળવી શકો છો. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 20 ની, તેમાં જુઓ કે શાળાના એક પુસ્તક ભંડારમાં પુસ્તકો પડ્યા છે, જેમાં આપણે પુસ્તક એ જે આખી રકમ છે એના આધારિત મેં કોઠો બનાવ્યો છે. તો અહીંયા પુસ્તક રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અર્થશાસ્ત્ર 3 પ્રકારના પુસ્તકો છે, એના ડઝન કેટલા, તો 10 ડઝન રસાયણ વિજ્ઞાનના, 8 ડઝન ભૌતિક વિજ્ઞાનના અને 10 ડઝન અર્થશાસ્ત્રના પુસ્તકો પુસ્તક ભંડારમાં પડ્યા છે. એનો ભાવ 80 રૂપિયા, 60 રૂપિયા અને 40 રૂપિયા જેટલો છે. તો જો બધા જ પુસ્તકોનું વેચાણ કરતા કેટલી રકમ મળશે, ધારો કે શાળાના પુસ્તક ભંડાર બધા જ જે પુસ્તકો એને વેચી મારે તો એના પાસેથી કેટલી રકમ ભેગી થશે, તો બધા જ પુસ્તક વેચતા મળતી રકમ. તો વિદ્યાર્થી મિત્રો જો પહેલાં તો ડઝન, ડઝન એટલે કે 12 નંગ, તો દરેક પુસ્તકના જે છે 12 નંગ થશે ત્યારે એક ડઝન હશે. તો આમ 12 નંગ હશે તો આપણે જે ડઝન છે એને કેટલા વર્ગ ગણવા પડશે, 12 વર્ગ ગણવા પડશે. તો દરેક રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અર્થશાસ્ત્રના જે પુસ્તક છે દરેક ડઝનમાં જ આપે છે, એટલે આપણે બધાને 12 વડે જ ગણીશું. હવે વાત કરી મેં તમને પહેલાં કીધું હતું કે ડઝન વાળો એક સૈનિક બનશે એને આપણે હાર તરીકે દર્શાવીશું, અને ભાવનો સૈનિક છે અને કોલમના સૈનિક તરીકે, સ્તંભના સૈનિક તરીકે લખ્યું. તો અહીંયા હાર સૈનિકમાં 10, 8, 10, 10, 8, 10 અને ભાવના સૈનિકને આપણે સ્તંભ સૈનિક તરીકે લઈશું 80, 60 અને 40. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રોકાણની રકમનો સૈનિકને હાર સૈનિક તરીકે અને વ્યાજ લેતો હતો એને સ્તંભ સૈનિકે દર્શાવતો, તો અહીંયા આપણે ડઝનના સૈનિક તરીકે હાર અને ભાવના સૈનિકને સ્તંભ સૈનિક તરીકે લઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો આડું અહીંયા પહેલી આ પહેલી કોલમ 10 × 80 એટલે 800, 8 × 60 840, 480, 10 × 40 તો 400. તો આમ વિદ્યાર્થી મિત્રો 800 વત્તા 400 એટલે 1,200 વત્તા 480, તો 1,680 કૌંસની 12, 12. તો જો વિદ્યાર્થી મિત્રો હવે 12 ને આપણે અહીંયા અંદર ગુણીશું, જે 12 જ્યારે સૈનિક અંદર ગુણાશે તો સૈનિકમાં આપણને જવાબ મળશે અહીંયા 20,160. તો 20,160
તો બધા જ પુસ્તકમાં વેચતા મળતી રકમ ઓકે તો એ આપણને મળશે 20,160 રૂપિયા. તો અહીંયા લખીશું કે બધા જ પુસ્તક વેચતા મળતી રકમ 20,160 રૂપિયા. ઓકે તો આ મળશે 20,160 રૂપિયા. તો આની સાથે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 20 પણ આપણે કમ્પ્લીટ કર્યો. તો જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 ના બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કરી દીધા છે. હવે આગળ આપણે વાત કરીશું સ્વાધ્યાય 3.3 અને એના માટેની થિયરી. તો જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 સુધી તમને કોઈ પણ તકલીફ પડી હોય અથવા કોઈ ઉદાહરણ તમને ખ્યાલ ના આવે તો મને એ તરફ ધ્યાન દોરજો મારું, અને બને ત્યાં સુધી તમે જે વિડીયો જે છે રેગ્યુલર જુઓ અને રેગ્યુલર લેસન જે તમને એસએબીયુ મળે છે એ કરતા રહો. તો જેથી કરીને આગળ જે આપણે ધીમે ધીમે આ જે ચેપ્ટર આગળ વધી છે તો આગળના કન્સેપ્ટમાં તમને કોઈ જાતની તકલીફ પડે નહીં અને તમે ખૂબ સરળતાથી બધા જ એક્ઝામ્પલ ગણી શકો.